નમસ્કાર, હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આજની આપ પાસે આજની સાથે આપણે લઈને આવ્યા છે આપની આજ વિષય. તો મિત્રો, જાણીશું મેષ રાશિથી મીન રાશિ સુધી પ્રત્યેક રાશિની વ્યક્તિઓને શું ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે. તો મિત્રો, આજના દિવસે 4/11/2019 અને સોમવારના દિવસે મેષ રાશિથી મીન રાશિવાળા જાતકોને આજનું દિવસ કેવું પસાર થશે તે વિશેની જાણકારી વિશે. તો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિનો આજનો દિવસ આપનો મધ્યમ જણાય છે. આજના દિવસે ખાનપાનમાં નિયમિતતા રાખવી જરૂરી છે. આજનો દિવસ વાણીમાં સંયમ અને શત્રુઓ દ્વારા સંભાળવાની જરૂર છે. આજનો દિવસ આપણે સારો પસાર કરવો હોય તો પીળા વસ્ત્રો અને હનુમાનજીની ઉપાસના કરવાથી આપનો દિવસ સારો પસાર થઈ શકે છે. તો વૃષભ રાશિના જાતકો વિશે આપણે વાત કરીશું. તો વૃષભ રાશિના જાતકો વિશે આજનો દિવસ આપને પત્નીથી લાભ જણાય. ભાગીદારી દ્વારા આપણને આજે સારો લાભ પ્રાપ્ત થઈ શકે અને ભાગીદારીના મિત્રો દ્વારા પણ આજે આપણને શુભ કાર્યોની પ્રાપ્તિ થાય, તેમજ આજે આપણો દિવસ ખૂબ સારો જણાઈ શકે છે તથા આજના દિવસે આપણનો સારી રીતે પસાર પણ થઈ શકે છે. આજના દિવસે આપણે પીળા વસ્ત્ર ધારણ કરવા જરૂરી છે. ત્યાર પછીની વાત કરીશું ત્રીજી રાશિ મિથુન રાશિ. તો મિથુન રાશિના વ્યક્તિઓએ આજના દિવસે આપણે આરોગ્ય તેમજ અકસ્માતથી સાચવવાની જરૂર છે. ધન સંબંધિત ચિંતાઓ આપણને રહે, કાર્યમાં આળસ જણાય, કોઈપણ કાર્ય કરવાની ઈચ્છા ના થાય, તેમજ આજના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, તેમજ વાઘડી વસ્ત્રો ધારણ કરવા. કર્ક રાશિના વ્યક્તિ, ચોથી રાશિ છે આ, કર્ક રાશિના વ્યક્તિઓ આજનો દિવસે શું કરવું? આજનો દિવસ કર્ક રાશિવાળા વ્યક્તિઓ માટે ખૂબ સારો છે. આજના દિવસે ભાગ્યોદય પણ આપનો સારો થાય, ધનલાભ પણ સારો જણાય, ધંધા વેપાર અને નોકરીની અંદર ખૂબ જ સારો દિવસ આજે પસાર થઈ શકે છે. આજના દિવસે તમને સ્વભાવમાં અભિમાન આવવાની શક્યતાઓ દર્શાય છે. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા અને વિષ્ણુની આરાધના કરવાથી આપનો દિવસ પરમ મંગલમય જાય છે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ? સિંહ રાશિના જાતકોએ ધંધા તથા નોકરીની અંદર અનુકૂળતા સારી જણાય. આજના દિવસે આપને ઓછું કામ કરો તો પણ લાભ વધુ જણાય. આજના દિવસે નવા ધંધાની અંદર, નવી નોકરીની અંદર તમને શુભ લાભ જણાય અથવા નવા ધંધાકીય અથવા નોકરીની અંદર સફળતાઓ તેમજ તેની અંદર સારા સમાચાર મળવાના ચોક્કસ તેની શક્યતાઓ રહેલી છે. આજના દિવસે આપને કેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ? તો ક્રીમ અથવા ગ્રે કલરના વસ્ત્રો ધારણ કરવાથી તેમજ સૂર્યના દર્શન કરવાથી આજનો દિવસ આપણો સારો જઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું કન્યા રાશિના જાતકો વિશે. તો આજનો દિવસ આપને આપનો કેવી રીતે સારો જાય? તો આજનો દિવસે આપણે મિત્ર તથા ઉત્તમ મિત્રોની સાથે આપણે દિવસ પસાર કરવો, પણ આજે મિત્રતા શત્રુતામાં પરિણમે છે. મિત્રો દ્વારા ખૂબ સાચવવું આજના દિવસે, મિત્રોને દિલ દુભાય તેવી વાણી બોલવી નહીં, તેમજ આજના દિવસે સ્વભાવની અંદર શાંતિ જ રાખવી, તેમજ આપનો સ્વભાવ આજના દિવસે ગુસ્સાવાળો તેમજ મિજાજી પણ થઈ શકે છે. ધર્મ કરવામાં તેમજ આધ્યાત્મિકતા અને આજના દિવસે ભક્તિ ચોક્કસ રીતે કરવી, ચિંતા વધુ રહે આજના દિવસે, પણ આજના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી, લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપનો સારો મંગલમય પસાર થઈ શકે છે. ત્યાર પછી આજની સાતમી રાશિની વાત કરીએ તો સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ. આજના દિવસે તુલા રાશિના વ્યક્તિઓને દેશના મિત્રો દ્વારા તેમજ સગા સંબંધીઓને મળવાનો અવસર પ્રાપ્ત થાય, તેમજ આજના દિવસે સ્વાદિષ્ટ ભોજન કરવાનો પણ અવસર પ્રાપ્ત થાય, પ્રવાસ કરવાનો પણ આજે અવસર પ્રાપ્ત થાય. આજના દિવસે ધન લાભ પણ થઈ શકે છે, તેમજ આજના દિવસે તમારે કેવા વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે? તો આજના દિવસે તમારે વાદળી અથવા તો ગ્રે કલરના વસ્ત્રો ધારણ કરવાથી અને લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આજનો દિવસ આપણો સારો જઈ શકે છે. આઠમી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળાના વ્યક્તિઓની વાત કરીએ તો આજનો દિવસ આપને કામની ચિંતા રહે, પણ સારી અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે. આજના દિવસે ધંધાના કાર્યો વિશે નવી ઈચ્છાઓની પ્રાપ્તિ થાય, નવા ધંધાની અંદર શોધખોળ થાય, નવા ધંધા કરવાથી તમને આજનો દિવસ લાભદાયી જણાય, તેમજ નોકરી વાળા વ્યક્તિઓએ પોતાના જીવનની અંદર એક શુભ સંકેતની પ્રાપ્તિ થાય. આજના દિવસે તમારે શક્ય હોય તો અહીંયા લાઇટ કલરના વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપણો સારો જઈ શકે છે.
વાત કરીએ નવમી રાશિ, તો નવમી રાશિ કહેતા ધન રાશિ. ધન રાશિના વ્યક્તિઓએ આજના દિવસે તમારું આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂરિયાત છે. આજના દિવસે આપનો સ્વભાવ પણ સંભાળવો, વાણી પણ ખૂબ નિયંત્રણ રાખવું, તેમજ આજના દિવસે આપનો જીવનની અંદર તમારા જીવનમાં શુભદાયી ફળોની પ્રાપ્તિ અત્યારે હાલ શક્ય હોય તો ઓછી છે. અત્યારે આપનો સમય સામાન્ય ચાલી રહ્યો છે, માટે પીળા વસ્ત્રો ધારણ કરજો, હનુમાનજીની ઉપાસના કરજો, સાથે પિતૃ સંબંધિત ભક્તિ કરવાથી આપનો સમય સારો પ્રસાર થઈ શકે છે. દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ છે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે આજે આપણે ભાઈ બહેનને મળવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેમજ નવા સાહસિક કાર્યો કરવાનું મન થાય અને સાહસ દ્વારા કરેલા કાર્યોની અંદર તમને સફળતા પ્રાપ્ત થાય, તેમજ આજના દિવસે શિવજીની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો પરમ મંગલમય પ્રસાર થઈ શકે છે. અગિયારમી રાશિની વાત કરીએ મિત્રો, તો અગિયારમી રાશિ છે કુંભ. કુંભ રાશિના જાતકોને આજના દિવસે ભૌતિક સુખોની અંદર સફળતા પ્રાપ્ત થાય, આજનો દિવસ આપણો આનંદમય પ્રસાર થઈ શકે છે. આજના દિવસે આપણે આનંદમય દિવસ પ્રસાર થાય પણ બેજવાબદાર વૃત્તિવાળો આપનો દિવસ થઈ શકે છે આજનો દિવસ. તેમજ આજના દિવસે તમારે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે માતા તરફથી તમને સારો લાભ થઈ શકે છે, બહાર જવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ સારો પ્રસાર કરવો હોય તો આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવા અને શનિદેવની ઉપાસના કરવી. બારમી રાશિની વાત કરીએ તો બારમી રાશિ એ આપણી મીન રાશિ છે. મીન રાશિવાળા વ્યક્તિઓએ આજના દિવસે વિદ્યા સંબંધિત કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. સંતાનોના જીવનની અંદર પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે, તેમજ આજના દિવસે પિતા દ્વારા તમને લાભ જણાય છે. પિતા દ્વારા તમને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, અથવા પિતા દ્વારા તમને સંપત્તિ કાર્યની અંદર સફળતાઓ પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમારે લીલા તેમજ પિંક વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને આજના દિવસે તમારે ભગવાન શિવની ઉપાસના કરવાથી આપનો આજનો દિવસ પ્રસાર થઈ શકે છે. તો મિત્રો, જડેશ ટીવીની અંદર દિન પ્રતિદિન હરરોજ સવારે 7 વાગે અથવા દરરોજ અમારી આ રાશિ ભવિષ્યની ચેનલની અંદર આપનું રાશિ ભવિષ્ય જોઈ અને આપનો દિવસ સારી રીતે પ્રસાર કરી શકો છો અને અવનવા ઉપાયો કરી તમારા જીવનની અંદર તમારું જીવન અનમોલ અને સુંદર બનાવી શકો છો. તે જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રશાંત ત્રિવેદી અને આપણે ચોક્કસ મળીશું અને દરરોજ મળતા રહીશું અને અવનવી રાશિ ભવિષ્યની વાતો કરી અને આપણા જીવનની અંદર દિન પ્રતિદિન લાભ અને ઉન્નતિ કરતા રહીશું. અસ્તુ.